જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે તો બહુ ખુશીનો માહોલ છે. જો મારો તો વારો ન થાવ, કેમ કે આજે તો એનો વારો આવશે જ નહીં. તો એક તો વંશિકાનો બર્થડે અમે સેલિબ્રેશન કરીને આવ્યા, અને અત્યારે અમે જઈએ છીએ કાળિયા ઠાકર પાસે. તમને કહી જ દઉં, એ તો કહેવાનો જ હતો. અને અમારી સાથે આવે છે મારા મમ્મી પપ્પા અને અમારા કુમાર એન્ડ અને એ પહેલા વંશિકાનો બર્થડે નું સેલિબ્રેશન જોઈ લો. હેપી બર્થડે ડિયર વંશિકા, હેપી બર્થડે ટુ યુ. ચાલો દર્શિકા આવી છે. પેલો વારો દર્શિકા નો બે ની જોડી એ આનો સેમ મેચિંગ મેચિંગ ઇમાં છે. એટલે પહેલા તો બર્થડે માં બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે એન્ડ હેપી બર્થડે. અમારા ઘર માં ડાઈ માં ડાયા બેન છે, કે સમજો. ઓહો હો, અને વંદુનો બર્થડે અમારા બધા માટે બહુ સ્પેશિયલ છે, કારણ કે હંમેશા યાદગાર રહી જાય. શું કામ મીરુ? યસ, 50,000 સબસ્ક્રાઈબર અને વંદુનો બર્થડે બંને એક દિવસે છે, તો લકી છે વંદુ તું. ને 50 તો અમે પહોંચી ગયા પોરબંદર પાસે. પોરબંદર સુધી આવવાના. મસ્ત અત્યારે વાતાવરણ છે. પોરબંદર બાયપાસ પહોંચી ગયા, દ્વારકાનો રોડ પકડવાનો. અને 50,000 ના સેલિબ્રેશન માં સાથે મમ્મી પપ્પા તો જોઈએ જ, એટલે મમ્મી પપ્પાને પણ સાથે લીધા હતા. અને કાકા કે યશ આવે તો વધારે સારું, કારણ કે મારે એમને પગે લગાડવાની માનતા છે દ્વારકા, તો પછી એટલા માટે બંનેની માનતા હતી. તો બંને સાથે આવ્યા અને બહુ જોરદાર આગળ મસ્તી છે. જો અમે દ્વારકા જતા હતા મહારાષ્ટ્રમાં, ત્યારે આ જ હોટેલે ઊભા હતા, અને અત્યારે આ જ હોટેલે નાસ્તો કરવા અને ચા પાણી પીવા. કાકાના ને યશના બેને ચા પીવી, મારે પણ પીવી. તો આ લોકો લઈ છે ક્રંચેસ ને લિટલ હાર્ટ ને. ઓકે, બનશે ભૂખ લાગી બધી એવી બધી. હવે દ્વારકા ખાલી 30 કિલોમીટર જ છે. હા, જોઈ હો દર્શિકા. ઓકે, અને અંધારું થઈ ગયું હતું. પહોંચ્યા ત્યાં 6:30-7 જેવા વાગ્યા હશે, અને ગયા અંદર. અને અંદર ગયા પછી દર્શન તો 10 વાગ્યા સુધી દ્વારકામાં ખુલ્લા જ હોય છે, તો દર્શન કરી અને પછી જોઈએ આગળ શું કરીએ. અને આ છે દ્વારકાધીશની ધજા. જય દ્વારકાધીશ અને થેન્ક યુ. મમ્મી બેહી ગયા ગાડીમાંથી ઉતરીને. કા થાકી ગયા કે મમ્મી? તમે બે થાકી ગયો? તો વાંધો નહીં. અને સામે દેખાય છે દ્વારકાધીશની ધજા. જય દ્વારકાધીશ. એટલું તો આવે છે ત્યારે, સાંજ પડી ગઈ ને.
તો પહોંચી ગયા દ્વારકા. હા, પહોંચી ગયા દ્વારકા. જય દ્વારકાધીશ. કાકા એમ કે જોરદાર પરિવર્તન થઈ ગયું, કેમ કે કાકા 6-7 વર્ષથી ન થયા એટલે ઘણો બદલાઈ ગયો, એટલે જ હું લઈ આવ્યો. અને ફૂલ ટ્રાફિક છે આજે પણ. આ તો વાર હજી સોમવાર છે તો પણ ટ્રાફિક એટલી છે. મામા ભારેજની જોડી કેમ, બાકી કાંઈ ઘટે? યસ ને મારા પપ્પા બે મિત્ર છે એકબીજાના. એ બે છે ને એકબીજાને ફોન કરીને એકચ્યુઅલી કે શું કરી એ રીતે તો પેલા બોલે. હો હા વાહ, હાલી ગયા બે જાય અને ફૂલ ટ્રાફિક છે. ઓલા લોકો જે પાછળ આવે. મમ્મી થાકી ગયા, થાકી ગયા કે? તો આ છે દ્વારકાની બજાર અને બહુ મસ્ત મોરપીચ અને બહુ મસ્ત દર્શન થઈ ગયા. મારા મમ્મી ખુશ થઈ ગઈ એટલે બહુ મજા આવી ગઈ, કેમ કે એક ભાઈબંધ હતા એને બહુ મસ્ત મમ્મીને દર્શન કરાવી દીધા, અમે પણ એટલા કર્યા એટલે બહુ બધીને મજા આવી. તો તમે પણ દર્શન કરી લો દ્વારકાથી. જય દ્વારકાથી. ઓકે, દર્શન થઈ ગયા કેવા? મસ્ત. મમ્મી તમારે? હા, તો રેડી રેડી ને. તો કીધું દ્વારકાધીશ ને કે પાછા હો, એટલે 100 કે થાય એટલે પાછા આવીશું. 50 કે તો આવ્યા. હા, 100 થાય એટલે પાછા આવીશું. વાહ, પાકો પાકો કે નહીં બનશી? હા, વીઆઈપી છે ને. તો રેડી કાકા, તમારે દર્શન થઈ ગયા ને કાકા? દર્શન તો વાંધો નહીં. યસ ને, તો મારી હારે જ હતો યસ. તો મીઠાઈ પ્રસાદ દેખો, ટ્રાફિક બહુ છે આજે. મોરપીચ, મમ્મીને મોરપીચ લેવા આવો ગોતે. મોરપીચ મમ્મીને બહુ ગમે, કાનાજી પાસે રાખવા. ખરીદી ખરીદી ખરીદી. અમે કઈ નથી લેવું કા? વાહ રે વાહ, હું પણ તમે વાતું ચીટું કરો. હું કાઠી એમાં લેવું એના માટે ખાવું ચાઇનીઝ. તો જોઈ લ્યો, ભૂખ લાગી એટલે કાકાને તો માથું પણ દુખે. અને અમે આવી ગયા સિનિયરજી ડાઇનિંગ હોલમાં. અહીં મસ્ત જમવાનું હોય, બહુ મસ્ત. એટલે થોડુંક મોડું થઈ ગયું એટલે ભૂખ લાગી બધાને ભટીને. ભૂખ લાગી કે વારા નતા હતા? આમાં કન્ફ્યુઝ તો એ છે કે ફૂલ ડીશ છે અને એટલા અથાણા છે એટલે હું ખાવું હું નહીં, એ કન્ફ્યુઝ છે. તો બસ પછી જમીને નીકળી ગયા હતા સમાજે. અને સવારે પછી સેલિબ્રેશનનો ફૂલ વિડીયો નેક્સ્ટ આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. અને ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહેજો વિડીયો. કાલનો જોરદાર વિડીયો આવવાનો છે. અને જય દ્વારકાધીશ બધાને, અને દિલથી થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે.